Namaskar. You are watching official YouTube channel of Shri AKDMC Mahila College Jamnagar, and I am Dhruvika Kanabar presenting the lecture of Business Organization and Management. Vanijya Vyavastha ane Sanchalana lecture ma apnu swagat chhe. Apne samajik jawabdari social responsibility no topic discuss kari rahya hata. જેમાં આપણે સામાજિક જવાબદારીના ખ્યાલના અમલીકરણનો ટોપિક ડિસ્કસ કર્યો કે કઈ રીતે જે છે એ સામાજિક જવાબદારી નિભાવી કયા પ્રકારની કંપનીઓ માટે ફરજિયાત છે, કેટલી રકમ સરકારને મળી શકે એમ છે, એ રકમનો કઈ કઈ બાબતો માટે ઉપયોગ થઈ શકે, અને જો MSME મીડિયમ એન્ડ સ્મોલ સ્કેલ એન્ટરપ્રાઇઝીસને પણ સામાજિક જવાબદારીનું જે કેમ્પેઇન છે એમાં સામેલ કરવામાં આવે તો સરકારને કેટલી મોટી રકમ મળી શકે એમ છે, અને મોટા ઉદ્યોગો જે છે એનું બર્ડન પણ ડિસ્ટ્રીબ્યુટ થઈ શકે એમ છે સોશિયલ રિસ્પોન્સિબિલિટી નિભાવવામાં. હવે આપણે જે ટોપિક ડિસ્કસ કરવાનો છે એ છે સામાજિક જવાબદારીના સંદર્ભમાં જે રકમ મળે છે, સોશિયલ રિસ્પોન્સિબિલિટી માટે અન્વયે જે ફંડ્સ રિસીવ થાય છે એ ફંડ જે છે એનું અલોકેશન કઈ રીતે કરવું, એ રકમ જે છે એની ફાળવણી કઈ રીતે કરવી, કયા સામાજિક કાર્ય કરવા, કઈ બાબતો જે છે એમાં રકમ ખર્ચવી કે જેનાથી સામાજિક જવાબદારી એક્ચ્યુઅલમાં નિભાવી શકાય અને સમાજનો અને દેશનો વિકાસ થઈ શકે એવું શું કરવું. તો એમાં જે છે એ ફર્સ્ટ પોઈન્ટ, હવા અને પાણીનું પ્રદૂષણ, પોલ્યુશન ઓફ એર એન્ડ વોટર. દેશમાં જે હવા અને પાણીનું પ્રદૂષણની એક સૌથી મોટી સમસ્યા છે એ નાના અને માઇક્રો એકમોને વિશેષ સતાવે છે. તો આવા એકમો પોતાનું એક જૂથ બનાવી અને એક કોમન અફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન ઊભો કરી શકે તો પ્રદૂષણની સમસ્યા જે છે એ મહદઅંશે હલ થઈ શકે. આ કોમન અફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન જે છે એ એક પ્રકારનું જે મ્યુનિસિપાલિટીનો પ્લાન્ટ હોય કચરો જે છે એનો નિકાલ કરવાનો, એ પ્રકારનો પ્લાન્ટ. એફ્લુઅન્ટ એટલે જે ગંદુ પાણી હોય, લિક્વિડ વેસ્ટ હોય, એ થાય એનો મતલબ એફ્લુઅન્ટનો. તો એનું ટ્રીટમેન્ટ માટે, એના નિકાલ માટે એક પ્લાન્ટ ઊભો કરી શકાય MSME દ્વારા. તો એનાથી જે છે એ હવા અને પાણીનું પ્રદૂષણ ઘટાડી શકાય. પછી બીજું એક છે પવન ઉર્જા નેટવર્ક. MSME મીડિયમ એન્ડ સ્મોલ સ્કેલ એન્ટરપ્રાઇઝીસ જે છે એના એકમો બીજું એક જૂથ બનાવી શકે, પવન ઉર્જા અને સૌર ઉર્જાનું એક નેટવર્ક ઊભું કરી શકે અને ડીઝલનો વપરાશ જે છે એ ઘટાડી શકે. તો સમગ્રતયા સમાજને પ્રદૂષણ જે છે એ ઘટવાથી એનો ફાયદો થશે. સૌર ઉર્જાના શું ફાયદાઓ છે એ આપણે જાણીએ છીએ, અને હવે સૌર ઉર્જાના ઉપયોગનું મહત્ત્વ જે છે એ સમજવા લાગ્યા છીએ, અને એ પ્રકારના પ્રોડક્ટ્સ પણ માર્કેટમાં આવવા લાગ્યા છે કે જેનાથી જે સૌર ઉર્જાથી ચાલતા હોય, બીજી ઉર્જામાં વપરાય નહીં. તો આનાથી સમાજને પણ ફાયદો થશે, પ્રદૂષણ ઘટશે, અને સાથે સાથે કર્મચારીઓને પણ શુદ્ધ વાતાવરણમાં કામ કરવાની તક મળશે. વિશાળ એકમો પણ જ્યારે અંતરિયાળ વિસ્તારોમાં કામ કરે છે ત્યારે આ એકમો સૌર ઉર્જાનો ઉપયોગ કરે તો પોતાના અને સ્થાનિક વિસ્તારની જે જરૂરિયાત છે એ સંતોષી શકાય. મોટી મોટી કંપનીઝ હોય કે જે રિમોટ એરિયાઝમાં રેસિડેન્સ એરિયાથી દૂર લોકો રહેતા હોય, એવા એરિયાથી દૂર જે છે એ એકમો ચાલતા હોય મોટા એકમો, તો ત્યાં પણ સૌર ઉર્જાનો ઉપયોગ કરી શકાય. અને એ સૌર ઉર્જાના ઉપયોગથી પોતાનું કંપનીનું જે પ્રોડક્શન પ્રોસેસ હોય, કામગીરી હોય, એ પણ થઈ શકે, અને જો ઉર્જા બચે તો ત્યાંના આસપાસના સ્થાનિક વિસ્તારના લોકોને પણ એ ઉર્જા જે છે એ વહેંચી શકાય. ઘણી વખત હવે રેસિડેન્સ એરિયામાં પણ લોકો ઇન્ડિવિજ્યુઅલ હાઉસીસમાં પણ સૌર પેનલ લખાવતા થયા છે, સોલર પેનલ. તો એનાથી શું થાય કે સોલર પેનલમાં જે છે એ ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થશે અને ઘરની ઇલેક્ટ્રિસિટીના બધા જ ઇક્વિપમેન્ટ્સ છે, જે સાધનો છે
ઇલેક્ટ્રિસિટીથી ચાલે છે, બધા ઇક્વિપમેન્ટ સૌર ઉર્જાથી ચાલશે. અને જો ઉર્જા વધશે તો એ કંપનીને રિટર્ન કરી શકાશે કે જેનાથી આર્થિક ઉપાર્જન પણ થઈ શકે. તો ઇન્ડિવિજ્યુઅલ લેવલે પણ લોકો જે છે એ આવું કરતા થયા છે. પછી વીમા યોજના, ઇન્સ્યોરન્સ સ્કીમ. એમએસએમઈ જેવા નાના એકમો હોય તો એમાં કામ કરતા લોકોના પૂરતા વીમા હોતા નથી. સામાજિક સુરક્ષાની દ્રષ્ટિએ આ વાત યોગ્ય બિલકુલ ના ગણાય, કારણ કે કોઈ પણ કર્મચારી એકમમાં કામ કરતા હોય એની ઇન્સ્યોરન્સ પોલિસી હોવી જરૂરી છે કે ઈશ્વર ના કરે અને જો કંઈ એને નુકસાન થયું તો એવા સંજોગોમાં એના પરિવાર માટે જે છે એ જે સપોર્ટ એક પરિવારને ગુમાવે છે એવા સંજોગોમાં, તો એવા કપરા સંજોગોમાં પરિવારને આર્થિક સહાય મળી શકે એ માટે ઇન્સ્યોરન્સ પોલિસી એ વ્યક્તિની હોવી જરૂરી છે જે વ્યક્તિ ધંધાકીય એકમમાં, એમએસએમઈમાં પણ, મીડિયમ એન્ડ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કરતા હોય. તો એના માટે અમુક આવકથી ઓછી આવક ધરાવતા મજૂરોનું પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના છે, અટલ પેન્શન યોજના છે, એનું પ્રીમિયમ ભરવાની જવાબદારી એમએસએમઈના માલિકો ઉપાડી લે તો પણ મજૂર કલ્યાણના કામગીરી માટે એક મોટું પગલું ભર્યું ગણાય. ઇન્સ્યોરન્સ પોલિસીથી એમના પરિવારને ફાયદો થશે અને અટલ પેન્શન યોજનાથી એમને જે છે એ જ્યારે એ લોકો એ ઉંમરે પહોંચી જશે કે કામ કરવાને લાયક નહીં રહે, શારીરિક રીતે સક્ષમ નહીં રહે, એવા સંજોગોમાં એમનું જે પાછલી જિંદગી છે એ જિંદગીમાં એમની જે જીવન નિર્વાહ છે એના ખર્ચ માટેની એમને સમસ્યા જે છે એ રહેશે નહીં. તો આ પ્રકારની પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના અને અટલ પેન્શન યોજનાનું પ્રીમિયમ ભરી અને એમએસએમઈના માલિકો જો ત્યાંના મજૂરોને, ઓછી આવક ધરાવતા મજૂરોને આવી સુવિધાઓ પૂરી પાડે તો મજૂર કલ્યાણ જે છે એ થઈ શકે અને એના લીધે જે છે એ સામાજિક વિકાસને ગતિ મળે, સમાજના જે તળિયાના લોકો છે એ લોકોનો પણ કલ્યાણ થઈ શકે કે જે લોકો આર્થિક રીતે એટલા સક્ષમ નથી. બીજું, મોટી કંપનીઓ પોતાના કાયમી કર્મચારીઓને આવી સામૂહિક વીમા યોજનાનો લાભ આપે તો લાંબા ગાળે સામાજિક વિકાસ જે છે એ અસરકારક બને. એ સિવાય મેડિક્લેમ, મેડિક્લેમ એટલે સ્વાસ્થ્યનો વીમો, જીવન વીમો છે, એમાં જો વ્યક્તિ જે છે એ જીવન ગુમાવે, વ્યક્તિનું મૃત્યુ થાય કામના સમય દરમિયાન કોઈ અકસ્માતમાં, તો એના પરિવારને એનો જે છે એ લાભ મળે છે. અને જો મેડિક્લેમ વીમામાં સ્વાસ્થ્યનો વીમો હોય છે, એમાં વ્યક્તિ જે છે એ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વ્યક્તિને કંઈ નુકસાની થાય, એ હેલ્થ પ્રોબ્લેમ એને કંઈ થાય તો એના માટે જે છે એની સારવાર માટે એને સહાય મળે છે, એટલે મેડિક્લેમ વીમો સ્વાસ્થ્યનો વીમો છે. તો આવા મેડિક્લેમ ઇન્સ્યોરન્સ છે, પેન્શન યોજના છે, અકસ્માત યોજના છે, આ પ્રકારના સામૂહિક વીમા કર્મચારીઓ માટે જે છે એ આશીર્વાદરૂપ બને. તો આનાથી કર્મચારી કલ્યાણની પ્રવૃત્તિઓ થઈ શકે કે જે અંતે સામાજિક વિકાસ તરફ લઈ જાય. એ સિવાય શિક્ષણ અને હોસ્પિટલની સુવિધાઓ, એજ્યુકેશન એન્ડ હોસ્પિટલ ફેસિલિટીઝ. દેશના તમામ ઔદ્યોગિક વિસ્તારોમાં એમઆઈડીસી, જીઆઈડીસી એ પ્રકારના જે ઔદ્યોગિક વિસ્તારો હોય, જીઆઈડીસી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, એમઆઈડીસી મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, તો એવા જે ઔદ્યોગિક વિસ્તારો હોય એમાં સુસજ્જ હોસ્પિટલો ઊભી કરવા માટેનું ભંડોળ એમએસએમઈના ફંડમાંથી મળી શકે. એ જ રીતે કર્મચારીઓની વસ્તી હોય એવા વિસ્તારોમાં શાળાઓ સ્થાપવામાં આવે તો ઔદ્યોગિક તાલીમ અને પ્રશિક્ષણ ઉપર પણ ભાર મૂકી શકાય અને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીનો ખ્યાલ જે છે એ પણ સાર્થક થયો ગણાય અને સમાજની પ્રગતિ થાય. જો ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જ હોસ્પિટલ હશે તો ઇન્ડસ્ટ્રીમાં કોઈ અકસ્માતો થશે તો તાત્કાલિક સારવારની સુવિધાઓ એમને મળી શકશે, તો એનાથી જે છે એ લોકોનું જીવન અને સ્વાસ્થ્ય બચાવી શકાશે. ત્યાં જો ટ્રેનિંગ સેન્ટર્સ હશે તો શૈક્ષણિક તાલીમ, ઔદ્યોગિક તાલીમ આપી શકાશે, તો ઉદ્યોગોને જે છે એ તાલીમબદ્ધ કર્મચારીઓ અને મજૂરો કે વર્કર્સ, કામદારો પ્રાપ્ત થશે તો એમની કામગીરીમાં પણ, કાર્યક્ષમતામાં પણ વધારો થશે અને અંતે જે છે એ આ બધાથી સામાજિક વિકાસ થશે અને સમાજની પ્રગતિ થશે. આ સિવાય સીએસઆરની પ્રવૃત્તિ માટે, સીએસઆર એટલે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, કોર્પોરેટ સામાજિક જવાબદારી, તો આ સીએસઆરની પ્રવૃત્તિ માટે જે છે એની જે રકમ હોય એને બીજા અમુક કાર્યક્રમોમાં પણ ખર્ચી શકાય, જેમ કે ભૂખમરો, કુપોષણ અને ગરીબી નિવારણના કાર્યક્રમ. આપણા દેશમાં જે છે એ વિકાસ આડે જો આવતા અવરોધો હોય તો એ છે, ઘણા બધા દેશની વસ્તી જે છે એ હજી પણ કુપોષણથી પીડિત છે, એમને જે છે એ પૂરતું અનાજ ખાવા નથી મળતું, લોકો જે છે એ ગરીબી અવસ્થામાં છે. તો આ બાબતો જે છે એના માટે જો કંઈક કરવામાં આવે તો દેશનો
વિકાસ આડે જે અવરોધો છે એને દૂર કરી શકાય. એ સિવાય આરોગ્ય સંબંધી સેવાઓ, સ્વાસ્થ્ય સલામતી પ્રોજેક્ટ, સ્વચ્છ અને સલામત જળ અભિયાન આ પ્રકારમાં પણ સીએસઆરની જે ફંડ આવે એને ખર્ચી શકાય. કારણ કે સ્વાસ્થ્ય જે છે એ સ્વસ્થ સમાજનો એક પાયો છે. જો સમાજ સ્વસ્થ હશે તો સમાજ વિકાસ કરી શકશે, તો એના માટેની પ્રવૃત્તિઓમાં ખર્ચ કરવો જરૂરી છે. બીજું, સમાજના શિક્ષણ બાબતે પણ ધ્યાન આપવું જરૂરી છે. શિક્ષિત સમાજ જે છે એ શિક્ષિત દેશની રચના કરી શકે. એ સિવાય શિક્ષણ, વ્યવસાયિક કૌશલ્ય, વ્યવસાયલક્ષી તાલીમ અને રોજગાર વધારવા માટે એ પ્રકારની યોજનામાં સીએસઆર એક્સપેન્સીસ જે છે એ કરવા જોઈએ. મહિલા અને બાળ કલ્યાણ કાર્યક્રમ, મહિલા વિકાસ યોજનાઓ કરવી જોઈએ, જેનાથી મહિલાઓ જે છે એ પણ ધંધા, રોજગાર, શૈક્ષણિક ક્ષેત્રે આગળ આવી શકે અને દેશનો જે છે એ ઇક્વલ જેન્ડર ઇક્વિલિટીથી વિકાસ થઈ શકે, કે પુરુષો જ માત્ર શિક્ષણ કે ધંધા ઉદ્યોગ ક્ષેત્રમાં આગળ ના હોય, મહિલાઓ પણ જે છે એ એમાં આગળ આવે. પછી જે અમુક રોગો છે એ રોગોનો પ્રતિકાર કરવા માટેની જે કાંઈ યોજના હોય એમાં સીએસઆર પ્રવૃત્તિ કરી શકાય, એના નાણાં જે છે એ ખર્ચ કરી શકાય. એ સિવાય સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, ટકાઉ પર્યાવરણ અને કુદરતી સંસાધનોની જાળવણી માટેની પ્રયત્નો થઈ શકે, કે જેનાથી ભવિષ્યની આવનારી પેઢી પણ કુદરતી સંસાધનોનો ઉપયોગ કરી શકે અને એ પ્રદૂષિત ન થાય. એ સિવાય રમતગમતનો વિકાસ, કલા સંસ્કૃતિ, ઐતિહાસિક વારસો જાળવવા માટેની પ્રવૃત્તિઓ કરી શકે કોર્પોરેટ કલ્ચરના કંપનીઓ. પછી સમાજ કલ્યાણલક્ષી ભંડોળ ઊભું કરી શકે, ગ્રામીણ વિકાસલક્ષી પ્રોજેક્ટ જે છે એ બનાવી શકે. ઘણી વખત અમુક કંપની હોય એ કોઈ ગ્રામ્ય વિસ્તારમાં સ્થપાયેલી હોય તો ઘણી વખત એ આસપાસના ગામડાને અડોપ્ટ કરતી હોય, એટલે આસપાસના ગામડાઓ જે છે ત્યાં દરેક પ્રકારની ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ, સામાજિક અને આર્થિક આંતરમાળખાકીય સુવિધાઓ, સોશિયલ એન્ડ ઇકોનોમિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ જે છે એ પ્રોવાઈડ કરવાની જવાબદારી કંપની પોતાના સિરે ઉપાડી લે. એટલે એનાથી શું થાય કે આસપાસના જે ગામડા છે એનો વિકાસ થાય. તો આવી દરેક વિસ્તારો છે, પ્રાદેશિક વિસ્તારો, ત્યાં આવી જો કંપનીઓ સ્થાપવા લાગે અને આ કંપનીઓ આ પ્રકારની સામાજિક જવાબદારી નિભાવવા લાગે તો એનાથી જે છે એ એકંદરે ગ્રામ્ય પ્રજા જે છે એનો વિકાસ થશે અને ગામડાઓ જે છે શહેર સાથે જોડાશે. દૂરના ગામડાઓમાં પણ બધી જ સુખ સુવિધાઓ જે છે એ ઉપલબ્ધ થશે. એ સિવાય અનુસૂચિત જાતિ, જનજાતિ, પછાત વર્ગ, લઘુમતી વર્ગના કલ્યાણ માટેની યોજનાઓ ઘડી શકાય, કે જેનાથી દરેક વર્ગના લોકો છે એમને શૈક્ષણિક, સામાજિક, આર્થિક વિકાસ કરવાની સમાન તક પ્રાપ્ત થાય. તો આ રીતે સામાજિક જવાબદારીના સંદર્ભમાં જે રકમ પ્રાપ્ત થાય છે, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અન્વયે જે કંઈ પ્રવૃત્તિઓ કંપની દ્વારા કરવામાં આવે છે એ પ્લાનિંગથી થવી જોઈએ, કે દેશના વિકાસ આડે, દેશના સામાજિક સમાજના વિકાસ આડે જે કંઈ અવરોધો છે, જે કંઈ ઓબ્સ્ટિકલ્સ છે એ એલિમિનેટ થઈ જાય, એ અવરોધો જે છે એ દૂર કરી શકાય, તો એનાથી જે બાકીની યોજનાઓ છે, વિકાસ અંતર્ગત જે યોજનાઓ સરકાર દ્વારા ઘડવામાં આવે છે એ યોજનાને સક્સેસફુલી ઇમ્પ્લિમેન્ટ કરી શકાય, એનું સફળ અમલવારી કરી શકાય. અધરવાઇઝ યોજના, બાકીની વિકાસલક્ષી યોજના છે એના આડે જે અવરોધો છે એ દૂર નહીં થાય તો એ યોજનાનો જે અમલ થવો જોઈએ સફળતાપૂર્વક એ નહીં થાય. એટલે આ રીતે જે રકમ છે સામાજિક જવાબદારીના સંદર્ભમાં પ્રાપ્ત થાય છે એનો ઉપયોગ આ પ્રમાણે થવો જોઈએ દેશમાં. નેક્સ્ટ, આપણે કોર્પોરેટ ક્ષેત્રે સામાજિક જવાબદારીના ફાયદા શું છે અને એના અમુક ઉદાહરણો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ. જો કોઈને કંઈ ક્વેરી હોય તો તમે મને dbk.dhruvika@gmail.com પર પૂછી શકો છો. થેન્ક યુ.